ભગવાને શરીર બને તેમાં પ્રવેશ કર્યો, ઉપાદાન કારણ થઈ ભગવાને દરેક શરીરો બનાવ્યા અને તેમાં પ્રવેશ કર્યો. કુંભા દૂર રહીને ઘડો બનાવે એટલે નિવૃત્ત રહેવું કે છે પ્રવેશ કરતો નથી, પણ માટી ઘડામાં પ્રવેશ કરીને ઘડો બને છે એટલે માટી અને નિવર્તા કારણ. આ જે સંસાર છે તે વર્ણ કલ્પની ભગવાને ભગવાને સંકલ્પ માત્ર થી ફરી વાછડા ના ગાયો બનાવી એટલે બ્રહ્મા જાણી આ ભગવાન છે. બ્રહ્મા ઉત્પન્ન કર્યું એટલે ત્યારે ભગવાન ને ખબર પડી કે આ જે સંસાર કલ્પના ની જાય છે. જેવી પહેલા ગાયો હતી અને તેવી જ ગાય ભલે બ્રહ્મા ચોરીને લઈ ગયા તેવી જ ગાય પછી ભગવાન એટલે ભગવાન એટલે ખરેખર આ સંસાર કલ્પની છે. ત્યારે વશિષ્ઠ હતા કે રામને એમ કે રામ આ સંસાર કલ્પની છે એમાં કઈ જ નહીં મળે. ત્યારે રામે શું કર્યું કે વશિષ્ઠની પાછળ એક હાથી દોડાવ્યો. સંસાર કલ્પનિક છે, મિથ્યા છે, તો પછી આ હાથી પણ મિથ્યા, મારું દોડવું પણ મિથ્યા, મને કહેતો આપણને બધા આપણે કુતરા ને લાકડી મારી કુતરા લાકડી થોડી લાગે સંસાર છે તે વ્યવહાર ચાલે છે પણ એ સાચો વ્યવહાર છે અને વ્યવહાર ને લઈને જ નામ આવે ફલાણા ભાઈ એ ભાઈ છે એમ સમજો અને એનો થોડી ચીજે માં છે એને બોલાવો તો હું કે એનું જાણે છે એનું નામ ગૌતમભાઈ છે પણ છતાં હું કે છે ઓ બબરીના બાપા બબરીના બાપા કીધું એ નામ ખાતું છે ખોટું છે પણ એ બોલાવો પૂરતું વ્યવહાર કરવાનો બ્રહ્મ નામ પણ ખોટું એ પણ ફક્ત કાલ્પનિક વ્યવહાર માટે જ વાપરીએ છીએ. બાકી બ્રહ્મ નામ ફલાણા ભાઈ છે બરોબર છે પણ ફલાણા ભાઈ ગયા પછી રૂપાત્મક સંસાર રૂપાત્મક એટલે આ સંસારમાં કઈ જ નથી
એ વખતે વશિષ્ઠ હતા, એ વશિષ્ઠે વિચાર કર્યો મારે સમાધિમાં બેસવું છે, સમાધિમાં બેસવું છે. એટલે વશિષ્ઠ એવી જગ્યા બધા બ્રહ્માંડ માંથી આવીને બ્રહ્માંડ માંથી ત્યાંથી આવીને એવી જગ્યાએ બેઠા અને બેસીને હવે સમાધિ લગાવવાની સમય. એ તો મને અવાજ આવ્યો એટલે જોયું તો કોઈ સ્ત્રી હતી. વશિષ્ઠે જોયું એ સ્ત્રીને કીધું કે શું છે ભાઈ તારું શું કામ છે? તો કે મારે કામ છે, મારું કામ આમણો સમાધિ નહીં ચડાવતા તો શાપ આપી. જેવો તેવો સમાધિ હતો બ્રહ્મા બેઠો. અને ત્યાં બ્રહ્માના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યાં અષ્ટપુરી ને આધાર. અષ્ટપુરી એટલે શું? પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અવિદ્યા, કર્મ વાસના. હમ સબકી આસ્થા કા ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા કી અખંડ ધુણિ. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કા સંકલ્પ પ્રણ. હજારો લાખો શ્રદ્ધાલુઓ કા દુઃખ દૂર કરને વાલા પ્રેમ ઓર ભક્તો કી અપાર શ્રદ્ધા કા ધામ વો હૈ હમારા નવનાથ ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા સમાધિ મંદિર. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કે પ્રખર ઓર પ્રબલ નેતૃત્વ કે અંતર્ગત યે ભવ્ય મંદિર આકાર લે રહા હૈ. ભ્રમલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદા સમાધિ મંદિર નિર્માણ કાર્ય એક ધાર્મિક યજ્ઞ કાર્ય હૈ, જિસમે આહુતિ રૂપ મે તન મન ધન કા સમર્પણ કરકે પુણ્ય પ્રાપ્તિ કે અધિકારી બનીએ ઓર આત્મભાવ સે તેરા તુજકો અર્પણ કી માનસ વૃત્તિ સે અપના સહયોગ અવશ્ય દેં. મન સે દેંગે તો ભીખ કહેલાયેગી, વિશ્વાસ સે દેંગે તો દાન કહેલાયેગા, આત્મભાવ સે દેંગે તો ધર્મ યા કર્તવ્ય કહેલાયેગા. આપકા દાન મા વિમલા અખૂટ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ મે કરે. આપકા દાન મૂલ્ય આર્ટિકલ 80G કે તહત આયકર સે રાહત દાયરે મે આયેગા. દાન કરને કે લિયે સંપર્ક કરે 9726970692 ઓર 9913719765.